વે મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ એન્ડ વેલકમ ટુ ધ સ્ટુડિયો આજે આપણે કરવેરા પરિચયની અંદર મકાન મિલકતની આવક ઉપર સંબોધન કરીશું કરવેરા પરિચયની અંદર ભારતીય આવકવેરા ધારા મુજબ કુલ આવકના પાંચ સ્ત્રોત છે પગારની આવક મકાન મિલકતની આવક ધંધો અથવા વ્યવસાયની આવક મૂડી નફાની આવક અને અન્ય સાધનોની આવક આ પાંચ સ્ત્રોતમાંથી મકાન મિલકતની આવક એ બીજા નંબરના સ્ત્રોત ઉપર આવી રહી છે આપણે મકાન મિલકતની આવકની જ્યારે વાત કરીશું ત્યારે આપણે એમ કહી શકાય કે મકાન મિલકતની આવક ક્યારેય કહેવાય તો આવકવેરા ધારાની કલમો મુજબ આપણે કલમોમાં એટલે નથી જતા કે સ્ટા એસવાય બી લેવલ ઉપર કલમ લખવી જરૂરી નથી આવશ્યક નથી એટલે કલમની આપણે ઉપયોગ નથી કરતા પણ જનરલ વાત કરીશું જ્યાં જરૂર પડશે ત્યાં કલમનો ઉપયોગ કરીશું મકાન મિલકતની આવકમાં એમ કહેવાય છે કે જો ત્રણ શરતોનું પાલન થાય તો જ એ આવક મકાન મિલકતની આવક કહેવાશે તો કઈ ત્રણ શરતો જો પહેલી શરતની આપણે વાત કરીએ તો મકાન મિલકતની આવકની સૌથી પહેલી શરત કે કરદાતા મકાનનો માલિક હોવો જોઈએ મકાનનો માલિક હોવો જોઈએ એટલે શું જો કરદાતા એ મકાનનો માલિક ના હોય તો શું એ મકાન વિગતની આવક કહેવાય કે ના કહેવાય ધારો કે અએ બને મકાન ભાડે આપ્યું દસ હજાર રૂપિયાના ભાડા અને બ એ પછી આજ દસ વર્ષ પછી દર મહિને દસ હજાર રૂપિયા ભાડું લે છે અ બ પાસેથી દસ વર્ષ પછી મકાનની કિંમત વધી ગયા પછી બ આ મકાન ક ને પચાસ હજાર રૂપિયાને દર મહિને ભાડું લઈ અને કને ભાડે આપે છે ક બ ને પચાસ આપે છે બ અને દસ આપે છે નેટ બની આવક કેટલી થઈ ચાલીસ હજાર તો એ મકાન મિલકતની આવક કહેવાય બ માટે કે નહીં તો બ માટે મકાન મિલકતની આવક નથી કહેવાતી કારણ કે બ એ મકાનનો માલિક નથી એટલે જે મકાનનો માલિક હોય તો જ એ મકાન મિલકતની આવક કહેવાય નહીતર તે અન્ય સાધનની આવક કહેવાશે એટલે પહેલી વસ્તુ કે કરદાતા મકાનનો માલિક હોવો જોઈએ અ માટે અ મકાનનો માલિક છે માટે અ માટે એ મકાન મિલકતની આવક કહેવાય બ માટે એ ચાલીસ હજાર રૂપિયા જે નેટ મળે છે એ અન્ય સાધનની આવક કહેવાય એટલે એક શરત પહેલી શરત આવે છે કરદાતા મકાનનો માલિક હોવો જોઈએ ત્યાર પછી બીજી શરતની વાત કરે છે તો ધારા મુજબ બીજી વસ્તુ એમ કહેવામાં આવે છે કે અથવા તો મકાન હોવું જોઈએ અથવા જમીન મકાનની સાથે જોડાયેલી હોવી જોઈએ મકાન સાથે જોડાયેલી હોવી જોઈએ મકાન હોવું એ સૌથી પહેલી મકાન મિલકતની આવક માટે મકાન હોવું જરૂરી છે પણ મકાન ના હોય અને જમીન જો મકાન સાથે જોડાયેલી હોય અને એમાંથી પણ કોઈ આવક થાય તો એ મકાન મિલકતની આવક કહેવામાં આવે છે એટલે કે હવે આપણે આનો એક ઉદાહરણ સમજીએ તો જો કોઈ એકલી ધારો કે કોઈ પાર્ટી પ્લોટ છે એક મોટો પ્લોટ છે અને પાર્ટી પ્લોટ ભાડે આપવામાં આવે છે એના ભાડામાંથી ધારો કે દસ હજાર રૂપિયા ભાડું મળે છે તો શું એ મકાન મિલકતની આવક કહેવાશે આન્સર્સ ઇઝ નો કેમ કારણ કે પાર્ટી પ્લોટ છે પાર્ટી પ્લોટ એ મકાન નથી ફક્ત પ્લોટ જ છે એટલે પહેલી વસ્તુ એ મકાન હોવું જોઈએ અને કાં તો જમીન જે હોય એ મકાનને જોડાયેલી હોવી જોઈએ એમાંથી પણ જો કોઈ આવક થાય કોઈ એક મોટું મકાન છે બાજુમાં જમીન પડી છે અને જમીન ભાડે આપી અને જો એમાંથી થોડાક પૈસા મળે તો એ મકાન મિલકતની આવક કહેવાશે પણ એકલી જમીન હશે તો એ મકાન મિલકતની આવક કહેવાશે નહીં એટલે બહુ મહત્વની વસ્તુ છે કે મકાન હોવું જોઈએ અથવા તો જમીન મકાન સાથે જોડાયેલી હોવી જોઈએ અને ત્રીજી વસ્તુ એ લોકોએ લખી છે ત્રીજી વસ્તુ લખી છે કે આપણે ત્રીજી વસ્તુ ત્રીજી શરત જોઈએ તો ત્રીજી શરત એમ કહેવામાં આવે છે કે જ્યારે જ્યારે આપણી પાસે મકાન હોય તો એટલે એસએસસી કરદાતા મકાનનો પોતાના ધંધા માટે ઉપયોગ કરતો ન હોવો જોઈએ ધંધા માટે ઉપયોગ કરતો ન હોવો જોઈએ જો એ પોતાના ધંધા માટે ઉપયોગ કરે તો એ મકાન મિલકતની આવક કહેવાતી નથી એ ધંધો કે વ્યવસાયની આવકમાં ગણવામાં આવશે એટલે મકાનનો ઉપયોગ ક્યાં કરે છે એ બહુ મહત્ત્વનું છે કે ધંધા માટે ઉપયોગ થવો ન જોઈએ આ ત્રણ શરતોનું જો પાલન થાય તો જ એ મકાન મિલકતની આવક કહેવાય ધારો કે કોઈ એક પ્રો ટીચર છે ટીચર પાસે ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોરનું મકાન છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પોતે રહે છે એનું રહેઠાણ છે અને ફર્સ્ટ ફ્લોર ખાલી હતો અને એ ટીચરે એની ઉપર ટ્યુશન ક્લાસીસ ચાલુ કરે તો એ ટ્યુશન ક્લાસીસ અહીંયા જે ચાલુ કર્યા છે તો શું આ એ મકાનમાંથી આવેલી આવક અને ટ્યુશન ક્લાસીસ એમ કે ભાડે આપેલ છે અને એનું ભાડું આવે તો શું એ મકાન વિલકતની આવક કહેવાશે તો કહે છે કે ના આઈશાના માટે યુઝ થાય છે એ પોતાના ધંધા કે વ્યવસાય માટે ઉપયોગ થાય છે પોતાના ધંધા કે વ્યવસાય માટે ઉપયોગ થતું હોય તો એ મકાન વિલકતની આવક કહેવાશે નહીં એટલે બહુ મહત્ત્વની વસ્તુ કે આ ત્રણે ત્રણ શરતોનું પાલન થશે ત્રણેય શરતોનું પાલન થાય તો જ એ મકાન મિલકતની આવક કહેવાશે એક તો મકાન હોવું જોઈએ અથવા તો મકાનની સાથે જમીન જોડાયેલી હોવી જોઈએ ધેર મસ્ટ બી એ બિલ્ડિંગ ઓર લેન્ડ અપર્ટન ટુ ધ બિલ્ડિંગ જમીન જોડાયેલી હોવી જોઈએ બીજી વાત આપી છે કે એસએસસી શુડ બી ધ ઓનર ઓફ ધી હાઉસ કરદાતા એ મકાનનો માલિક હોવો જોઈએ જો એ મકાનનો માલિક ના હોય મકાનનો માલિક બીજો હશે તો એ મકાન મિલકતની આવક કહેવાશે નહીં અને ત્રીજી કન્ડિશન આપણે ત્રીજી શરત આપણે જોઈએ છીએ કે ધ બિલ્ડિંગ શૂડ નોટ બી યુઝ ફોર ધ પર્પઝ ઓફ ઇઝ ઓન બિઝનેસ એસ એસ ઈઝ ઓન બિઝનેસ ઓર પ્રોફેશન એટલે કરદાતા મકાનનો પોતાના ધંધા કે વ્યવસાય માટે ઉપયોગ કરતો ન હોવો જોઈએ આ ત્રણેય શરતોનું પાલન થાય તો એ મકાન મિલકતની આવક કહેવામાં આવશે એટલે સૌથી પહેલી વાત આપણે સમજી લઈએ કે મકાન મિલકતની આવક ક્યારે કહેવાય તો કુલ ત્રણ શરતો આવે છે ત્યાર પછી આપણે મકાન મિલકતની વાત આગળ જઈશું કે મકાન મિલકતની આવકની કેવી રીતે ગણતરી કરવામાં આવે હવે એ ગણતરી કરતાં પહેલાં એક બહુ મહત્ત્વની વસ્તુ એવી છે કે કોઈ પણ એસએસસી કોઈ પણ એસએસસી માટે કોઈ પણ કરદાતા માટે એક હવે ત્યાર પછીની આપણે વાત કરીએ તો એવા સંજોગોમાં આપણે એવું કહી શકીએ કે મકાન મિલકતની આવકની ગણતરી કેવી રીતે થઈ છે મકાન મિલકતની આવકની ગણતરી કરતી વખતે મકાન મિલકતની આવકની ગણતરી આ વખતે આપણે કુલ ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જો મકાન પોતાના અંગત રહેઠાણ માટે આપેલું હોય પોતાના અંગત રહેઠાણ માટે જ હોય અંગત રહેઠાણ માટેનું મકાન હોય તો શું અને ઇંગ્લિશમાં એસો પ્રોપર્ટી કે સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટી બીજી વાત આવશે ભાડે આપેલ મકાન અને કેટલીક વખત વ્યક્તિ પાસે એક કરતાં વધારે મકાન હોય એક કરતા વધારે મકાન હોય ત્યારે એ વખતે વ્યક્તિ જ્યારે એક કરતાં વધારે મકાન હોય અને એ વધારે મકાનો પોતાના અંગત ઉપયોગ માટે રાખતા હોય તો જે એક કરતાં વધારે મકાન છે તો બીજા મકાનને એક કોઈ પણ એક મકાનને એટ ધ ઓપ્શન ઓફ ધ એસએસસી એટલે કે એસએસસીના પોતાના ઓપ્શન પ્રમાણે એક કરતાં વધારેના મકાન એ એના માટે એ એવું ગણવામાં આવશે કે એ ડીમ્ડ લેટઆઉટ એટલે કે માની લીધેલ ભાડે આપેલ છે એટલે માની લીધેલ ભાડે આપેલ છે ડીમ્ડ આઉટ મકાન એટલે માન લીધેલ ભાડે આપેલ મકાન ગણવામાં આવશે એટલે કુલ આપણે ત્રણ વસ્તુની ગણતરી કરવી પડશે અંગત રહેઠાણનું મકાન હોય ત્યારે કેવી રીતે આવકવેરા ધારા હેઠળ ગણતરી કરવાની નંબર બીજું ભાડે આપેલ હોય ભાડે આપેલ અને માની લીધેલ ભાડે આપેલ બંનેની લગભગ ગણતરી સરખી રહેશે ફક્ત એમાં એકચ્યુઅલ રેન્ટ આવશે નહીં એ આપણે જોઈશું ગણતરી કેવી રીતે કરાય જ્યારે જ્યારે મકાન હોય ત્યારે કેવી રીતે ગણતરી કરાય હવે આપણે એની વાત કરીએ એ પહેલાં આપણે ગણ લઈએ કે મકાન કેટલા પ્રકારમાં વહેંચી શકાશે તો સૌથી પહેલાં જ્યારે મકાન આપણે વહેંચવાની વાત કરીએ ત્યારે મકાનની અંદર આપણે એને જુદા જુદા પ્રકારમાં વહેંચી કાઢીએ કે વ્યક્તિ પાસે એક જ મકાન હોય અને એક વ્યક્તિ આ મકાનને પોતે અંગત ઉપયોગ માટે રાખતો હોય પહેલી વસ્તુ એક જ મકાન અને અંગત ઉપયોગ માટે રાખતો હોય એક કરતા વધુ મકાન હોય ધારો કે બે મકાન છે એક મકાન એ અંગત ઉપયોગ માટે અને બીજું મકાન છે જે ધંધા માટે રાખતો હોય ત્રીજી વસ્તુ આપણે આવશે એક કરતા વધારે મકાન છે એક અંગત ઉપયોગ માટે અને બીજા મકાનો ભાડે આપેલ હોય આટલા વસ્તુમાં આપણને બહુ સિમ્પલ થઈ જશે કે આ અંગત ઉપયોગ છે માટે આપણે સેલ્ફ ઓક્યુપાય તરીકે ગણતરી કરીશું આ અંગત ઉપયોગ છે ને બીજું ધંધાવાળું ધંધાવાળું મકાન ગણવામાં આવશે નહીં ખાલી અંગતવાળાની જ સેલ્ફ ઓક્યુપાય તરીકે આપણે ગણતરી કરીશું ત્યાર પછીની વાત આવશે એક અંગત ઉપયોગ અને બીજા મકાનો ભાડે આને ભાડે આપેલ તરીકે ને આને અંગત તરીકે એક આને અંગત તરીકે રાખીશું અને આને ભાડે આપેલ તરીકે ગણતરી કરીશું ત્યાર પછીની વાત આપણે આવશે કે ધારો કે કોઈ વ્યક્તિ પાસે એક જ મકાન છે પણ એમાં જ ધારો કે સાત મહિના માટે પોતે વાપર્યું છે પાંચ મહિના માટે ભાડે આપ્યું છે એટલે એક જ મકાન અને એના બે પ્રકારના યુઝ કર્યા પાર્ટ ઓફ ધ યર ઇટ વોઝ યુઝ ફોર ધ પર્પઝ ઓફ એસો પ્રોપર્ટી અને પાર્ટ ઓફ ધ યર ઇટ વોઝ યુઝ ફોર ધી પર્પઝ ઓફ લેટ આઉટ પ્રોપર્ટી એટલે બે ભાગ થઈ ગયા છે તો એવા સંજોગોમાં શું થાય એ આપણે જોઈ લેવું પડશે ચોથી એક વસ્તુ એવી આવશે કે વ્યક્તિ એક જ છે એણે મહિના માટે જ ભાડે આપ્યું બાકીના મહિના માટે ખાલી રહી ગયું તો એવા સંજોગોમાં શું થશે પાંચમી વાત આપણને આવશે કે ધારો કે એક જ મકાનમાં બે ભાગીદાર છે સહભાગીદારીનું મકાન કહેવાશે એના બે માલિક સહમાલિકીનું મકાન કહેવાશે બે માલિક કે ત્રણ માલિકો હોય એ એ એક જ મકાનના અથવા ચાર મકાનના એ બી બધા જ માલિકો છે તો બધાને સ માલિકીનું મકાન કહેવાય અને એની ગણતરી કેવી રીતે કરવાની એટલે આટલી ગણતરીઓ આપણે કરવી પડશે કે ધંધા માટે ઉપયોગ આવે તો આપણે અહીંયા લેતા નથી અંગત ઉપયોગ માટે લેતા હોય તો અંગતનું કેવી રીતે કરવાનું આપણે જોવાનું છે ભાડે આપેલું હોય તો બહુ સિમ્પલ થઈ જશે ભાડે આપેલ તરીકે જોવાનું એક કરતાં વધારે મકાન અંગત માટે હોય તો એક સિવાયના બાકીના માની લેલ ભાડે આપેલ ગણાશે ધંધા માટે મીન્સ પાર્ટી ધંધા માટે અને આઉટ ઓફ ધ ટોટલ ઇયર એક વર્ષમાં સાત મહિના પોતાના માટે પાંચ મહિના ધંધા માટે કર્યું હોય તો ખાલી અંગત માટે ગણીને ગણી લેવાનું સાત મહિના પોતાના માટે પાંચ મહિના ભાડે આપેલ હોય તો ભાડે આપેલ તો એક ગણીને કરી લેવાનું એક કરતાં વધારે માલિકો હોય તો બધા માલિકોને ભાડે આપેલનું એક ગણી અને પછી બધાના રેશિયોમાં ડિવાઈડ કરી દઈશું એની આપણે ગણતરી કેવી રીતે કરીશું એ આપણે જોઈ લઈએ હવે એ જોતાં પહેલાં આપણે એક સમજી લઈએ કે આની ગણતરી કેવી રીતે થાય છે તો આપણે સૌથી પહેલાં જોઈએ બાડે આપેલ મકાનની ગણતરી કેવી રીતે કરવાની પછી આપણે અંગત ઉપર જઈશું જ્યારે આપણે ભાડે આપેલ મકાનની વાત કરીશું ત્યારે એની ગણતરી કરવા માગીશું ત્યારે કેવી રીતે આપણે ગણતરી કરતા હોઈએ છીએ એની આપણે એકવાર સમજ લઈ લઈએ પહેલાં તો જ્યારે જ્યારે કરદાતા પોતાનું મકાન ભાડે આપ્યું હોય ત્યારે એમાં શું શું વસ્તુઓ જોવાની છે એ આપણે જોતા રહીએ ભાડે આપેલ મકાન સૌથી પહેલી વાત આવશે ભાડે આપેલ મકાનમાં સૌથી પહેલી આપણે વાત કરી લઈએ તો સૌથી પહેલા તમારે એનું કુલ વાર્ષિક મૂલ્ય શોધવાનું છે કુલ વાર્ષિક મૂલ્ય શોધવાનું કુલ વાર્ષિક મૂલ્ય શોધવામાં કેવી રીતે કરવાનું એ આપણે સમજતા રહીએ તો કે કુલ વાર્ષિક મૂલ્ય માટે આપણી પાસે કુલ વાર્ષિક મૂલ્ય માટે આપણી પાસે બે વસ્તુ ગણવાની એમાં આપણે સ્ટેપ્સ જોવાના છે પહેલું સ્ટેપ સ્ટેપ વનની ગણતરી કરીએ તો સ્ટેપ વન પ્રમાણે એમ ગણવાનું સ્ટેપ વન પ્રમાણે કુલ વાર્ષિક મૂલ્ય માટે કે સ્ટેપ વન એટલે એવું કે મ્યુનિસિપાલટી આકારણી દરેક મકાનની મ્યુનિસિપલ્ટી આકારણી કરવામાં આવે છે જ્યાં જ્યાં ગ્રામ પંચાયત હોય તો ગ્રામ પંચાયત કરે નગરપાલિકા હોય તો નગરપાલિકા કરશે અને મ્યુનિસિપાલટી હોય તો મ્યુનિસિપાલિટી આકારણી કરે છે જેના ઉપરથી મ્યુનિસિપાલિટી કરવેરા નક્કી કરે છે એ કરવેરા નક્કી કરવા માટે મ્યુનિસિપાલિટી ધારો કે આઠ ટકા કરવેરા નક્કી કર્યા હોય અને એક લાખ રૂપિયાની મીન્સ મિન્સ આઠ હજાર રૂપિયાને જો ટે કરવેરા લીધા હોય તો એક લાખ રૂપિયા એની આકારણી કરી આ આકારણી એટલે શું મ્યુનિસિપાલિટી પહેલો ક્વેશ્ચન એક આવ્યો તો કે મ્યુનિસિપાલિટી એવું નક્કી કરે કે આ મકાન ધારો કે જો ભાડે આપ્યું હોય તો આમાંથી શું પૈસા મળી શકે એ બેઝ ઉપર મ્યુનિસિપાલિટી એક આકારણી કરશે અને એ આકારણીને મ્યુનિસિપાલિટી આકારણી કહેવામાં આવે છે એટલે કે એક મકાનમાં ધારો કે બે લાખ રૂપિયાની આકારણી કરી મ્યુનિસિપાલિટી તો બે લાખ રૂપિયા આકારણી ગણવાની રહેશે આમાં સ્ટેપ વનમાં એ વસ્તુ આવી બી વસ્તુ એવી આવશે વ્યાજબી ભાડું વ્યાજબી ભાડું વ્યાજબી ભાડું ઇંગ્લિશમાં એને ફેર રેન્ટ કહેવામાં આવે છે ફેર રેન્ટ એટલે શું તો કે વ્યાજબી ભાડું એને કહેવાશે કે જે કોઈ મકાન પોતાના ધારો કે અ એ પોતાનું મકાન પોતાની વાઈફને ભાડે આપ્યું અથવા પોતાના ભાઈને ભાડે આપ્યું તો આ મકાન મુંબઈની અંદર બહુ જ સારા લોકેલિટીમાં પડ્યું છે પોસ્ટ લોકાલિટીમાં અને મહિને પાંચ હજાર રૂપિયા ભાડું લે છે તો ખરેખર એ ભાડું એ સાચું ભાડું છે કે નહીં તો કે ભાઈ એની નજીકમાં રહેતું એમાં શું પૈસા મળતું એને પચાસ હજાર મળે છે મહિને અને ખાલી પાંચ હજાર કેમ કારણ કે એના ભાઈને ભાડે આપ્યું છે તો પાંચ હજાર રૂપિયા જે ભાડું આવ્યું એ વ્યાજબી ભાડું નથી પણ પચાસ હજાર રૂપિયા જે માર્કેટની અંદર આ ભાડું કેટલું ગણી શકાય એને આપણે વ્યાજબી ભાડું કહેવાય ધારો કે નક્કી કર્યું કે વ્યાજબી ભાડું એનું ત્રણ લાખ ગણાય એ ઇન્કમટેક્સ ઓથોરિટી એની આજુબાજુના એરિયામાંથી જો એમને ડાઉટ લાગે તો એ લોકો એના ભાડું નક્કી કરે તો એને વ્યાજબી ભાડું કહેવામાં આવે છે અને એ ભાડું અને મ્યુનિસિપાલટી આકારણી બેમાંથી જે વધુ હોય તે રકમ લેવામાં આવશે બેમાંથી વધુ રકમ હવે આ ઉપરના સંજોગોમાં વધારે રકમ આવી છે ત્રણ લાખ રૂપિયા બેમાંથી વધારે રકમ ત્રણ લાખ રૂપિયા આવી પરંતુ આ સ્ટેપ વન પ્રમાણે જે રકમ છે એ પ્રમાણિત ભાડા કરતાં વધારે હોવી જોઈએ નહીં સ્ટાન્ડર્ડ રેન્ટ કરતાં વધારે હોવી જોઈએ નહીં એટલે કે ગવર્મેન્ટે એક રેન્ટ કંટ્રોલ એક્ટ રાખ્યો છે અને રેન્ટ કંટ્રોલ એક્ટ પ્રમાણે રેન્ટ કંટ્રોલ એક્ટ પ્રમાણે ગવર્મેન્ટે દરેકે નું ભાડું નક્કી કરેલું છે જ્યારે ભાડું નક્કી કરેલું હોય તો એનાથી કોઈ પણ વ્યક્તિ વધારે ભાડું લઈ શકે નહીં જો વધારે ભાડું લઈ ના શકતા હોય તો એટલે એને એમ કહે છે કે આનું રકમ પ્રમાણિત ભાડાથી વધુ હોવી જોઈએ નહીં તો પ્રમાણિત ભાડાથી વધુ ના હોવી જોઈએ આવા સંજોગોમાં જો પ્રમાણિત ભાડાથી ધારો કે બે લાખ પચાસ હજાર હોય તો ત્રણ લાખ અને બે લાખ પચાસ હજારમાંથી ઓછી રકમ કઈ છે તો બે લાખ પચાસ હજાર એની સ્ટેપ વન પ્રમાણેની રકમ થઈ ગઈ ધારો કે આમાં આ ભાડું ત્રણ પચાસ હોત તો આ બેમાંથી ઓછી રકમ કઈ છે તો એમ ગણાય કે ત્રણ લાખ છે તો ત્રણ લાખ ભાડું થઈ એટલે કઈ રકમ ઓછી છે એક હજાર કે ત્રણ પચાસ હોત તો ત્રણ લાખ ગણત પણ જો બે પચાસ હોય તો આની રકમ બે પચાસ સ્ટેપ વન પ્રમાણેની રકમ બે લાખ પચાસ હજાર રૂપિયા ગણવાની રહેશે તો બે લાખ પચાસ હજાર રૂપિયા એ તમારા માટે એ સ્ટેપ વન પ્રમાણેની આકારણી આવી ગઈ મ્યુનિસિપાલિટી આકારણી અથવા વ્યાજબી ભાડું બેમાંથી જે વધુ હોય તે અને એ જે રકમ આવી એ પ્રમાણિત ભાડાથી વધુ ના હોવી જોઈએ મીન્સ કે એ રકમ અને પ્રમાણિત ભાડું બેમાંથી જે ઓછું હશે એ રકમ આપણે લેવાની રહેશે એટલે બેમાંથી ઓછું શું આવ્યું આ સંજોગોમાં ત્રણ લાખ અને બે લાખ પચાસ હજારમાંથી ઓછી રકમ કઈ આવી બે લાખને પચાસ હજાર રૂપિયા એ આપણા માટે રકમ સ્ટેપ વન પ્રમાણે રકમ ગણી સ્ટેપ વન પૂરું થયા પછી સ્ટેપ ટુ જોવાનું રહેશે સ્ટેપ ટુ એટલે શું તો કે સ્ટેપ ટુ એમ કહેવામાં આવે છે કે આ એક વસ્તુમાં સ્ટેપ ટુ આપણે જોઈએ અહીંયા આગળ તો સ્ટેપ ટુ એમ કે છે ખરેખર મળેલ ભાડું ખરેખર મળેલ ભાડું એટલે શું તો કે અ એ જો બને ભાડે આપેલું હોય દર મહિને એને પચીસ હજાર રૂપિયા ભાડું મળતું હોય તો પચીસ હજાર ગુણ્યા પચીસ હજાર રૂપિયા ભાડું મળે તો પચીસ હજાર ગુણ્યા બાદ ત્રણ લાખ રૂપિયા એનું ટોટલ ભાડું થઈ જાય છે એને ખરેખર મળેલ ભાડું કહેવાય તો હવે જોવાનું કે ખરેખર મળેલ ભાડું અને સ્ટેપ વન પ્રમાણે રકમ બેમાંથી જે વધારે હોય તે આવકવેરાનો કાયદો બહુ જ ક્લિયર છે કે જ્યારે જ્યારે આવકવેરા કાયદાના હેઠળ જો એસએસસી પાસેથી કર લેવાનો હોય તો હંમેશા વધારે રકમ લેવાની અને જો એસએસસીમાંથી જો કોઈ લાભ આપવાનો હોય એટલે કે કપાત બાદ આપવાની હોય તો એ જેમાંથી ઓછી રકમ લેવાની આ સંજોગોમાં આવકવેરા ધારા મુજબ આપણે વધારે મીન્સ કે કર લેવાની વાત આવે છે તો આ ત્રણ લાખ રૂપિયા અને આગલા સ્ટેપ વન પ્રમાણે આપણે અઢી લાખ રૂપિયા હતા બેમાંથી જે વધુ હોય એ રકમ આપણા માટે એ રકમ એ આપણી અલ્ટિમેટલી કુલ વાર્ષિક મૂલ્યે ગણવામાં આવશે એટલે સૌથી પહેલી વાત કરીએ કે કુલ વાર્ષિક મૂલ્ય એટલે શું તો પહેલી વાત આવી સ્ટેપ વન સ્ટેપ વન એટલે શું મ્યુનિસિપાલિટી આકારણી અથવા તો વ્યાજબી ભાડું બેમાંથી જે વધારે રકમ હોય તે અને વ્યાજબી એ જે રકમ વધારે આવી એની સાથે પ્રમાણિત ભાડાને કમ્પેર કરવાથી સરખાવવાથી જે ઓછી રકમ હશે એ લેવાની એને સ્ટેપ વનની રકમ કહેશે સ્ટેપ ટુ પ્રમાણે ખરેખર મળેલ ભાડું લેવાનું આપણા આ દાખલાની અંદર આપણા આ ઉદાહરણમાં ખરેખર મળેલ ભાડું ત્રણ લાખ રૂપિયા છે જ્યારે જ્યારે સ્ટેપ વન પ્રમાણે રકમ અઢી લાખ હતી બેમાંથી વધારે રકમ લેવાની ત્રણ લાખ રૂપિયા તમારા માટે કુલ વાર્ષિક મૂલ્ય થયું પણ કેટલીક એને સ્ટેપ થ્રી કહેવાય કુલ વાર્ષિક મૂલ્ય કેવી ગણાય કે એક અને બેમાંથી જે વધારે છે તે રકમ પણ કેટલાક સંજોગોમાં ખરેખર મળેલ ભાડામાં પ્રોબ્લેમ આવે છે શું શું પ્રોબ્લેમ આવી શકે તો ખરેખર મળેલ ભાડાની અંદર ધારો કે કોઈ પણ માલિક માલિક જો જુદા જુદા પ્રકારના ખર્ચા ભોગવતો હોય લાઈટનું બિલ એટલે વીજળીનું બિલ ચૂકવતો હોય પાણીનું બિલ ચૂકવતો હોય અથવા તો માલિક માલિક એનો લિફ્ટનો લિફ્ટમેનનો પગાર ચૂકવતો હોય અથવા તો માલિક એના ગાડીનો માળીનો પગાર ચૂકવતો હોય આ ચારમાંથી કોઈ પણ વસ્તુ ચૂકવતો હોય તો એ ખરેખર મળેલ ભાડામાંથી બાદ કરી દેવાનો ત્યાર પછીની વાત આવશે કે કેટલીક વખત શું થાય કે કોઈ કરદાતા અમેને એનો ભાડે આપેલ હોય એનો ભાડું એને પૈસા આપતો ના હોય ભાડું વસૂલ નથી થઈ શકતું વસૂલ નહીં થવાની ચાર કન્ડિશનો આપી દીધી છે ચાર શરતો આપી એક એ કરદાતાએ પૂરેપૂરા સ્ટેપ લે મીન્સ કે જે ભાડે ભાડે આપેલ માણસ છે માલિકે પૂરેપૂરા રિકવરીના સ્ટેપ લેવા જોઈએ નંબર બે ભાડે આપનારે ઘર ખાલી કરવું જોઈએ જો ઘર ખાલી ના કરે તો અગેન એ ગણી ના શકાય ત્યાર પછીનો શું સ્ટેપ આવે તો કે કરદાતા એ મીન્સ કે જે ભાડે આપેલ છે એ કરદાતાની બીજી કોઈ પણ પ્રેમાઇસિસનો એને લાભ ના લેવો જોઈએ મીન્સ કે બીજી કોઈ પણ પ્રેમાઇસિસનો એ ફરી વખત આ એક એક કરદાતાની ત્રણ પ્રેમાઇસિસ હોય એકમાંથી ખાલી કરીને ત્યાં ભાડું ના આપે બીજી પ્રેમાઇસિસમાં જતો રહે તો એ ના ચાલે તો જો આ બધી કન્ડિશનો સેટિસ્ફાય થઈ જાય તો એને ગાલખાત આમાંથી બાદ મળી જાય જે પૈસા મળ્યા નથી વસૂલ ન આવેલું ભાડું કહેવાય જેને આપણે ગુજરાતીમાં સાદી ભાષામાં કહીએ વસૂલ ન આવેલ ભાડાને આપણે ગાલખાત કહીએ છીએ અનરિયલાઇઝ રેન્ટ ધારો કે ત્રીસ હજાર રૂપિયા ના મળ્યા તો ત્રીસ હજાર રૂપિયા અહીંથી બાદ કરી બે લાખ સિત્તેર હજાર રૂપિયા એ આપણી ટોટલ ઇન્કમ ગણવામાં આવશે હવે જ્યારે બે લાખ સિત્તેર હજાર રૂપિયા ગણાય છે તો બે સિત્તેર અને અગેન અઢી લાખ રૂપિયા બેમાંથી વધારે રકમ કહી તો અગેન બે લાખ સિત્તેર હજાર રૂપિયા આવે છે હવે જે રકમ વધારે આવી એને સ્ટેપ થ્રી પ્રમાણેની રકમ ગણવામાં આવશે સ્ટેપ થ્રીની રકમ આવી બે પચાસ અને બે સિત્તેર એટલે બે સિત્તેર આવી ગઈ આ સ્ટેપ થ્રીમાંથી કોઈક વખત કોઈક વખત મકાન ખાલી રહ્યું હોય તો ખાલી રહ્યાનું વળતર અહીંયા બાદ કરવાનું છે ખાલી રહ્યાનું વળતર બાદ કરવું ક્યારે બાદ કરવું સ્ટેપ થ્રીની રકમ જે આવી એ સ્ટેપ ફોરમાં સ્ટેપ થ્રી માઇનસ સ્ટેપ ખાલી રહ્યાનું વળતર એટલે અહીંયા આપણી પાસે બે સિત્તેર આવ્યા બે સિત્તેરમાંથી ધારો કે મકાન બે મહિના માટે ખાલી લેતું ત્રણ લાખના બે મહિના માટે સમજી લો કે પચીસ ટુની પચાસ હજાર રૂપિયા નથી મળ્યા તો અહીંથી પચાસ હજાર બાદ કરી બે લાખ વીસ હજાર એ આપણા માટે કુલ વાર્ષિક મૂલ્ય થઈ ગયું એટલે કુલ વાર્ષિક મૂલ્યમાં આપણે કુલ કુલ આપણે ચાર કંડિશનો સમજ્યા

કે પાણીનો ખર્ચો જો માલિકે ચૂકવ્યો હોય તો એટલા રૂપિયા બાદ કરવાના અને એમાંથી જો કોઈ ભાડું વસૂલ નથી આવ્યું તો એ રકમ આપણે બાદ કરીએ છીએ જે રકમ આવે એ સ્ટેપ ટુ પ્રમાણે રકમ આવે હવે સ્ટેપ વન અને સ્ટેપ ટુની રકમ કમ્પેર કરી અને સ્ટેપ થ્રીની રકમ લઈ આવીએ છીએ સ્ટેપ થ્રીની રકમ લાવ્યા પછી જો કોઈ ખાલી રહ્યું હોય મકાન તો એ સ્ટેપ ફોરમાં આપણે સ્ટેપ થ્રી માઇનસ ખાલી રહ્યાનું વળતર બાદ કરી જે એક રકમ આવશે એને આપણે કુલ વાર્ષિક મૂલ્ય કહીએ છીએ એટલે કુલ વાર્ષિક મૂલ્યની આપણે સમજ્યા આ આ કેસમાં આપણે બે લાખ વીસ હજાર રૂપિયા કુલ વાર્ષિક મૂલ્ય આવી ગયું એટલે એક વસ્તુ આપણે ક્લિયર કરી નાખી કે કુલ વાર્ષિક મૂલ્ય શું છે ચાર સ્ટેપ આપણે સમજ્યા દરેકમાં ચાર સ્ટેપ હોય એવું હતું નથી ઘણી વખત ઘણી વખત ચારની જગ્યાએ કેટલીક વખત ત્રણ સ્ટેપ પણ આવતા હોય બે સ્ટેપ પણ આવતા હોય જો ખાલી તેનું વળતર ના હોય તો ચોથો સ્ટેપ ના આવે જો તો ત્રણ સ્ટેપમાં આપણો દાખલો પૂર્ણ થઈ જાય હવે આપણે જોઈએ એ કુલ વાર્ષિક મૂલ્યને આપણા કેસમાં બે લાખ વીસ હજાર રૂપિયા કુલ વાર્ષિક મૂલ્ય આવી ગયું હવે એમાંથી આપણે મ્યુનિસિપલ ટેક્સિસ બાદ કરવાના બાદ મ્યુનિસિપલ વેરા વેરા આપણે બાદ કરીએ છીએ જ્યારે આપણે મ્યુનિસિપલિ વેરા બાદ કરીએ ત્યારે મ્યુનિસિપલ્ટી વેરાની આપણે વાત કરીએ તો આપણે એમ સમજી લેવાનું કે મ્યુનિસિપલટી વેરા બાદ કરતી વેળાએ કુલ ત્રણ ભાગ પડશે મ્યુનિસિપલ્ટી વેરા જો ચૂકવેલ હોય તો જ બાદ કરવાના એક તો પહેલી કંડિશન આવે કે ચૂકવેલ હોવા જોઈએ જો ચૂકવેલા ના હોય તો બાદ ના થાય બીજી કન્ડિશન અને કોણે ચૂકવેલા હોય માલિકે ચૂકવેલા હોવા જોઈએ જો તે ચૂકવ્યા હોય તો બાદ નહીં કરવાના દાખલામાં જો કશું જ ના કીધું હોય તો આપણે એવું ધારી લેવાનું કે હંમેશા માલિકે ચૂકવ્યા છે અને ત્રીજી વસ્તુ શું આ જ વર્ષના મ્યુનિસિપલ વેરા ચૂકવ્યા તો બાદ કરવાના કે જૂના વર્ષના ચૂક્યા તો કે કોઈપણ વર્ષના ચૂકવ્યા હોય કોઈ પણ વર્ષના એવું નથી એટલે રોકડ પ્રમાણે ગણવાનું કોઈપણ વર્ષ માટે ના હોય તો એ રકમ લઈ લો કુલ ચૂકવેલ હોવા જોઈએ મ્યુનિસિપાલટી વેરા મ્યુનિસિપાલટીવેલા માલિકે ચૂકવેલા હોવા જોઈએ અને એ એવું નથી કે આપણે બે હજાર દસ અગિયારના આકારની વર્ષ કરેલ એટલે પાછું વર્ષ બે હજાર નવ દસ હોય તો નવ દસના જ હોય એવું ના હોય સાત આઠના ચૂક્યા હોય છ સાતના ચૂક્યા હોય એ બધા રકમ અહીંયા બાદ કરવાના સમજી લો કે આ સંજોગોમાં વીસ હજાર રૂપિયા ચૂકવ્યા છે મ્યુનિસિપાલટી વેરા તો કુલ તમારા બે લાખ રૂપિયા એ તમારું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય થઈ ગયું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય નેટ એન્યુઅલ વેલ્યુ વાર્ષિક મૂલ્ય આવી ગયું બે લાખ રૂપિયા આ બે લાખ રૂપિયા જે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય આવ્યું એમાંથી તમારે કુલ ત્રણ કપાતો બાદ કરવાની છે કુલ ત્રણ કપાતો વાત કરીએ પહેલી કપાત આપણે વાત કરીશું નંબર વન આ કપાતો જે આવે છે કલમ ચોવીસ મુજબ કલમ કપાતો મુજબની કપાતો કલમ ચોવીસ મુજબ કઈ કઈ કપાતો બાદ થાય તો સૌથી પહેલી કપાત આવશે કલમ ચોવીસ મુજબની તો કલમ ચોવીસ મુજબ આપણે સૌથી પહેલા વાત કરવાની આવશે સ્ટાન્ડર્ડ એટલે કે પ્રમાણિત કપાત પ્રમાણિત કપાત પ્રમાણિત કપાત એટલે શું પ્રમાણિત કપાત એટલે આવકવેરાધારો સમજે છે કે દરેકે દરેક કરદાતાએ પોતાના મકાનમાં ક્યાંક ને ક્યાંક કશુંક ને કશુંક કામ કરવું પડતું હોય છે એટલે કે એને રિપેરિંગ કરાવવું પડે એને કલરકામ કરાવવું પડે એની પાછળ જમીન મહેસૂલનો ખર્ચો કરવો પડે એની પાછળ એ કરદાતાએ કેટલીક વખત કે કલેક્શન માટે ઉગરાણી માટે એક માણસ રાખવો પડે અને પૈસા લાવવા પડે આ બધા જ ખર્ચા એ કરદાતાએ ભોગવવાના છે હવે જ્યારે કરદાતા આપણા ખર્ચા ભોગવે છે કરદાતા જ્યારે આપણા ખર્ચા ભોગવે ત્યારે ક્વેશ્ચન આવે છે કે એ ખર્ચા શેમાં બાદ કરવાના એ ખર્ચા કેવી રીતે બાદ કરવાના તો કોઈક કહે કે મેં પાંચ લાખ રૂપિયા આ વખતે ખર્ચ્યા પાંચે પાંચ લાખ રૂપિયા રિપેરિંગ પાછા ખર્ચ્યા છે કોઈક એવું કહે છે કે મેં આ વર્ષે નથી ખર્ચ્યા પણ મેં બે વર્ષ પહેલાં પચીસ લાખ ખર્ચેલા હવે દર વર્ષે મને પાંચ પાંચ લાખ રૂપિયા મજરે આપો એટલે આ બધાની અંદર એ આવકવેરા દારાને એકચ્યુઅલ કેટલા ખર્ચા કર્યા એ જોવાની ઈચ્છા હોતી નથી એટલે એ લોકોએ નક્કી કર્યું કે ભાઈ તમે એક વર્ષમાં કરો પાંચ વર્ષ પછી કરો કે પંદર વર્ષ પછી કરો પણ તમને દર વર્ષે અમે કેટલાક રૂપિયા તમને મજરે આપીશું એટલે એ લોકોએ નક્કી કર્યું કે આ ચોખ્ખા વાર્ષિક મૂલ્યના ત્રીસ ટકા લેખે ત્રીસ ટકા ચોખ્ખા વાર્ષિક મૂલ્યના ત્રીસ ટકા લેખે તમને અમાઉન્ટ મજરે મળશે એટલે આ સંજોગોમાં બે લાખ રૂપિયા હોય એના ત્રીસ ટકા લેખે સાય તમે ખર્ચો કરો કે ના કરો તમને ત્રીસ ટકા તમને ડાયરેક્ટલી બાદ મળી જશે એટલે ખર્ચો કરવો એ જરૂરી નથી ખર્ચો નહીં કર્યો હોય તો પણ તમને સાઈઠ હજાર રૂપિયા ત્રીસ ટકા લેખે બાદ મળી જશે એટલે તમારે એ ધ્યાન રાખવાનું કે પહેલી જ વસ્તુ આવશે કે ત્રીસ ટકા પ્રમાણિત કપાતે સ્ટાન્ડર્ડ ડિક્શન તમને એન નેટ એન્યુઅલ વેલ્યુ એટલે કે જે કોઈ તમારું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય છે એના ત્રીસ ટકા લેખે બાદ મળશે એટલે એક કપાત આપી પ્રમાણિત કપાત બીજી કપાત આપી ત્યારબાદ આવકવરાધારો એવું કહે છે એટલે આમાં બીજા બધા ખર્ચા લઈ લીધા તમે કરો કે ના કરો તમારે એક વર્ષમાં કરો કે દસ વર્ષે પૂરેપૂરા કરો એની સાથે કોઈ લેવા દેવા જ નથી હવે એમણે કહ્યું કે બીજી કપાત કઈ આપવાની તો બીજી કપાત એટલે આવકવરાધારાએ નક્કી એવું કર્યું છે કે બીજી કપાત જે તમને આપ્યો છે એ બીજી કપાત એવી રીતે આપશે કે જે કોઈ તમે ચૂકવેલ વ્યાજ હોય વ્યાજ હવે સેના ઉપર વ્યાજ इंटरेस्ट ऑन बोरोड लोन इंटरेस्ट ऑन बोरोड लोन एवं कह क्वेश्चन इेट के जो कोई ते लोन ऊँचीना लीधेला लीधा है उचीना ना चूकवेल व्याज उछीना चूकवेल व्याज है તો ઓછીના નાણાં ઉપર શું વ્યાજ ચૂકવો છો તો કે શેના ઉપર ઓછીના લીધા હોય નાણાં તો એનું વ્યાજ ચૂકવાય તો એ લોકોએ ભાગ પાડ્યા છે જો વ્યાજ વ્યાજ આ તમે ઘર ખરીદવા માટે મકાન ખરીદવા માટે લીધું હોય આ નાણાં શેરા માટે લીધા હોય કે મકાન ખરીદવા માટે લીધા હોય ફોર એક્વિઝિશન ઓર પરચેસ ઓફ હાઉસ ઇફ યુ અર પરચેઝ હાઉસ એન્ડ યુઅર બોરોડ મની યુ ટેકન અ લોન એન્ડ ઇફ યુ આર મેકિંગ અ પેમેન્ટ અગેન્સ્ટ દેસ બાય વે ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે જો તમે કોઈ મકાન ખરીદવા માટે નાણાં લીધા હોય અને નાણાં ઉપર તમારું જો વ્યાજ ચૂકવાતું હોય તો એ વ્યાજ તમને અહીંયા આગળ આવકવેરા ધારા હેઠળ તમને મજરે મળે છે ભાડે આપેલ મકાનમાં પૂરેપૂરી રકમ મજરે મળી જાય ધારો કે આ મકાન ખરીદ્યું નથી પણ મકાન બાંધવા માટે મારું ગ્રાઉન્ડ ફ્લોરનું મકાન છે ફર્સ્ટ ફ્લોર બાંધવું છે એના માટે મેં લોન લીધી છે એ લોનની સામે મારે વ્યાજ ચૂકવું છું એટલે મકાન બાંધવા માટે તો આ ઉછના નાણાં તમને મજરે મળે છે ત્રીજી વસ્તુ એટલે ખરીદવા માટે કર્યું હોય અથવા બાંધવા માટે તમે ખરીદવા કે બાંધવાની જગ્યાએ તમે મકાનની રિપેરિંગ કરવા માટે લોન લીધી છે રિપેરિંગ રિનોવેશન રિપેરિંગ માટેની લોન લીધી છે આ ત્રણેય માટે જો લોન લીધી હોય અને એના પર તમે કોઈ પણ વ્યાજ ચૂકવો તો એ વ્યાજ અહીંયા મજરે મળે છે પરંતુ તમે આ મકાન ગીરવે મૂકી ઘરમાં કોઈના લગ્ન પ્રસંગ માટે લોન લીધી છે તો શું એ ઉછીના નાણાંનું વ્યાજ મજરે મળશે આન્સર નો એ સંજોગોમાં ક્યારેય વ્યાજ મજરે મળે નહીં કેમ કારણ કે એ લોન આપણે શેનામત લીધી છે લગ્નમાં લે લોન જે લીધો છે એનો પર્પસ જોવાય છે તમે ઘર ગીરો મૂકો છો એ જોવાતું નથી સમજી લેજો તમે જે ઘર ગીરો મૂકો છો એ ક્યારેય નથી જોવાતું તમે જે લોન તમે લો છો એનો પર્પસ શું છે જો ખરીદવા માટે લો છો કે તમે એ લોન તમે ઘર બાંધવા માટે લો છો અથવા તો રિપેરિંગ માટે લો તમે લોન લઈને ધંધો કરવા માટે લોન લોન તમારું મકાન ગીરવે મૂકો છો તો શું એ મકાન મિલકતની આવકમાં બાદ થશે તો કે ના મકાન મિલકતમાંથી બાદ નહીં થાય એ લોન તમને ધંધાની આવકમાંથી એનું વ્યાજ બાદ મળી શકે પણ મકાન મિલકતમાંથી નહીં મળી શકે એટલે મકાન મિલકતમાં બહુ જ ક્લિયર લખ્યું છે કે ત્રણ જ કારણસર તમને લોન પરનું વ્યાજ મળી શકે જો ખરીદવા માટે લીધું હોય અથવા તો બાંધવા બાંધકામ માટે લીધું હોય અથવા તો તમે એ જ મકાન ફક્ત રિપેરિંગ માટે અથવા રિનોવેશન માટે લીધું હોય તો તમને મળશે હવે વ્યાજ કયું મજરે મળે ચૂકવ્યું હોય તો જ મળે કે ચૂકવવાનું બાકી હોય તો મળે આન્સર સેસ ચૂકવેલ કે ચૂકવવાનું બાકી તમામે તમામ મળી જશે પણ એ સંજોગોમાં એક વસ્તુ યાદ રાખવી પડે જે તે વર્ષનું જ મળે એ તમે બે હજાર નવ દસ પાછલું વર્ષ હોય તો બે હજાર નવ દસનું જ વ્યાજ ચૂકવેલ કે ચૂકવવાનું બાકી એટલું તમને મળી શકે જો એ બે હજાર આઠનું તમે આ વર્ષમાં ચૂકવ્યો હોય તો તમને મજરે મળે નહીં એટલે વ્યાજ કયું મળે તો કે ચૂકવેલ કે ચૂકવવાનું બાકી ચૂકવેલ વધતા ચૂકવવાનું બાકી પરંતુ પાછલા વર્ષનું જ પર્પઝ બુક ક્લિયર છે આ ત્રણ પર્પઝ માટે લીધું હોય તો જ વ્યાજ મળશે બાકી વ્યાજ મળશે નહીં એટલે ચૂકવેલ અથવા ચૂકવાનું બાકી અને પાછલા વર્ષનું હોય તો જ એ તમને મજરે મળશે બાકી મજરે મળશે નહીં સિમ્પલ ક્લિયર વ્યાજની વાત થઈ ગઈ ઉછીના લીધેલા નાણાં પરનું વ્યાજ આ તમને આ સંજોગોમાં મજરે મળે હવે ત્રીજી વસ્તુ ત્રીજો રિડક્શન આવશે ત્રીજો રિડક્શન એ આવશે કે બાંધકામ દરમિયાનનું વ્યાજ હવે ત્રીજું એવું કે છે કે બાંધકામ દરમિયાનનું વ્યાજ જ્યારે આપણે બાંધકામ દરમિયાનનું વ્યાજ કહીએ છીએ આપણે સમજી લઈએ કે બાંધકામ દરમિયાનનું વ્યાજ એટલે શું કેટલીક વખતે શું કર્યું કે કોઈક વ્યક્તિએ એક એક બે હજાર સાતે કોઈક જમીન ખરીદી જમીન ખરીદી હવે આ જમીન ઉપર એ બાંધકામ ચાલુ કરે છે બાંધકામ પૂર્ણ થાય છે એક ચાર બે હજાર દસ સુધીમાં અથવા તો એક બે હજાર દસ ત્રણ વર્ષ થયા બાંધકામ કરતા આ ત્રણ વર્ષ દરમિયાન એણે પોતે આ જમીન ઉપર બાંધકામ કરવા માટે સમજો કે એક કરોડ રૂપિયાની લોન લીધી છે અને બાર ટકા લેખ એવરેજ બે વર્ષનું વ્યાજ ચૂકવ્યું છે કારણ કે લોન લીધું હોય ધીમે 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 પૈસા આવતા ગયા પૈસા આપતા આવતા ગયા એમ પૈસા એવરેજ વ્યાજ જે આવ્યું ખાલી બે જ વર્ષનું ઇફેક્ટિવ આવ્યું છે કારણ કે પહેલા દિવસે ઓછી લોન હોય જેમ જેમ એ બાંધકામ કરતા જાય એમ વધારે લોન લેતા જાય આપણે ધારી લઈએ છીએ કે બાર ટકા કે એક કરોડ રૂપિયા ઉપર બે વર્ષના ચોવીસ લાખ રૂપિયાનું વ્યાજ ચૂકવ્યું છે હવે આ જ્યાં સુધી મકાન પૂરેપૂરે પૂર્ણ થયું ના હોય ત્યાં સુધી તો એને કોઈ સંજોગોમાં મકાન કહેવાતું નથી અને મકાન જ્યારે બંધાયું ના હોય ત્યાં સુધીમાં મકાન મિલકતની આવક ગણાય નહીં જ્યારે મકાન કમ્પ્લીટ થઈ જાય પછી જ એ મકાન મિલકતની આવક ગણવામાં આવે છે તો આવા સંજોગોમાં શું થાય તો આ બે વર્ષે વ્યાજ ચૂક્યું ત્રણ વર્ષ દરમિયાન ચોવીસ લાખનું જે વ્યાજ ચૂક્યું છે શું એ વ્યાજ મજરે મળે આન્સરસેસનો એ વખતમાં વ્યાજ મજરે મળતું નથી પરંતુ તમે જે વર્ષે પૂર્ણ કર્યું બાંધકામ એ વર્ષથી ધારો કે એક ચાર બે હજાર દસે પૂર્ણ કર્યું હતું એ જ વર્ષથી દસ અગિયારની અંદર તમને એ વર્ષે મકાન પર મળેલું વ્યાજ તમને હવે મળશે તો ચોવીસ લાખ રૂપિયા એને પાંચ વર્ષમાં મજરે મળે ભાગી નાખો વન પાંચ વડે ચોવીસ લાખ ગુણ્યા વન ફિફ્થ કે બે લાખ હોય તો બે લાખ ભાગ્યા આ ગુણ્યા વન ફિફ્થ કરવું પડે અહીંયા ચોવીસ લાખ ગુણ્યા વન ફિફ કરો જે રકમ આવશે અહીંયા એટલે આપણે ગણીએ તો આપણે ચાર લાખ એશી હજાર રૂપિયા દર વર્ષે પાંચ વર્ષ સુધી બાંધકામ દરમિયાનનું વ્યાજ ચાર લાખ એંશી હજાર રૂપિયા તમને મજરે મળશે પાંચ વર્ષ માટે એટલે એક ખરેખર ચૂકવેલ વ્યાજ પ્લસ ધારો કે આ અડતાલીસ હજાર રૂપિયા હોત અને આ ખરેખર ચૂકવેલ વ્યાજ બીજું પચાસ હજાર રૂપિયા હોત તો સાહીઠ હજાર આ ડિડક્શન મળે પચાસ આ મળશે ને અડતાલીસ આ મળશે ટોટલ ડિડક્શન થઈ ગયું એક લાખ અઠ્ઠાવન હજાર રૂપિયા ડિડક્શન મળ્યું બે લાખમાંથી એક લાખ અઠ્ઠાવન હજાર બાદ કરીએ અને એ કહીએ અને ટોટલ કરીને અને બી કહીશું આપણે એક લાખ અઠ્ઠાવન હજાર તો એક એ માઇનસ બી એ આપણી મકાન મિલકતની આવક થશે એટલે કે બેતાલીસ હજાર રૂપિયા આપણા માટે એ કુલ મકાન મિલકતની આવક તરીકે ગણાશે ધારો કે આ એક લાખ પચાસ હજાર આણે વ્યાજ ચૂક્યું છે તો આ કુલ બે લાખ અઠ્ઠાવન હજાર થયું તો કુલ અઠ્ઠાવન હજાર રૂપિયા માઇનસ આવશે તો અહીંયા આગળ શું થયું કે મકાન મિલકતની આવક અઠ્ઠાવન હજાર રૂપિયા માઇનસ ગણવાની રહેશે એટલે ભાડે આપેલ મકાનની અંદર જ્યારે આપણે ગણતા હોઈએ ત્યારે આટલી વસ્તુ ગણવી પડશે ફરી એકવાર સમજી લઈએ છીએ કુલ વાર્ષિક મૂલ્ય કુલ વાર્ષિક મૂલ્યના કુલ ચાર સ્ટેપ્સ સ્ટેપ નંબર વન કુલ વાર્ષિક મૂલ્યનો સ્ટેપ નંબર વન આપણે ગણીએ છીએ કે મ્યુનિસિપલ આકારણી અથવા વ્યાજબી ભાડું બેમાંથી જે વધુ હોય તે પરંતુ પ્રમાણિત ભાડાથી વધારે નહીં એટલે કે એમાંથી જે વધારે આવે અને પ્રમાણિત ભાડા સાથે સરખામણી કરી એ બેમાંથી જે ઓછું હશે એ રકમ લેવાની એને સ્ટેપ વન ગણીશું સ્ટેપ ટુ કુલ વાર્ષિક મૂલ્યનું સ્ટેપ ટુ ખરેખર મળેલ ભાડું ખરેખર મળેલ ભાડામાંથી જો કોઈ વસૂલ આવેલ ભાડું ન હોય તો એ વાત કરી દેવાનું જે આવે એ સ્ટેપ ટુ પ્રમાણે રકમ થઈ સ્ટેપ થ્રી એટલે સ્ટેપ વન અને સ્ટેપ ટુને કમ્પેર કરી જે વધારે હશે સ્ટેપ થ્રી થઈ જશે અને કેટલીક સંજોગોમાં જ્યારે કેટલાક સંજોગોમાં મકાન ખાલી રહ્યું હોય તો સ્ટેપ થ્રીમાંથી જ્યારે સ્ટેપ ફોરમાં જઈશું ત્યારે સ્ટેપ થ્રી માઇનસ ખાલી રહ્યાનું વળતર એને સ્ટેપ ફોર કહીશું જે આવશે એ આપણા માટે કુલ વાર્ષિક મૂલ્ય થઈ ગયું કુલ વાર્ષિક મૂલ્યમાંથી માલિકે ચૂકવેલ મ્યુનિસિપાલિટી વેરા બાદ કરવાના માલિકે ચૂકવેલ મ્યુનિસિપાલિટી વેરા એટલે શું એ આપણે ફરી એકવાર સમજી લઈએ છીએ કે માલિકે જે કોઈ રકમ મ્યુનિસિપાલિટી વેરા પેટે ચૂકવેલી હોય એ ભલે આ વર્ષની હોય કે આગલા વર્ષોની હોય એ તમામ ચૂકવેલ રકમ અહીંયા બાદ કરવામાં આવશે એટલે બે લાખ વીસ હજારમાંથી વીસ હજાર બાદ કરી અને બે લાખ રૂપિયા એ આપણું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય થઈ ગયું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય એટલે એવું થયું કુલ વાર્ષિક મૂલ્ય બાદ બાદ મ્યુનિસિપલ વેરા ચૂકવેલા માલિકે ચૂકવેલા વેરા જે આવશે એ ચોખ્ખું વાર્ષિક મૂલ્ય ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાં કલમ ચોવીસ મુજબની કપાતો વાત કરવી પડશે કલમ ચોવીસ મુજબની કપાતો વાત કરતી વેળાએ કુલ ત્રણ કપાત આપણે આવશે પહેલી કપાત આપણે જોઈ લીધી પ્રમાણિત કપાત સ્ટાન્ડર્ડ ડિડક્શન કોઈ પણ કપા મીન્સ જે કોઈ ચોખ્ખું વાર્ષિક મૂલ્ય મળ્યું હોય એના ત્રીસ ટકા લે તમારે પ્રમાણિત કપાત બાદ કરવાની એને એવું કહીશું આપણે કે ચોખ્ખું એ પહેલી કપાત બાદ થઈશું સેક્શન ચોવીસ મુજબની કલમ ચોવીસ મુજબની બીજી કપાત આવશે ઉછીના લીધેલા નાણાં ઉપરનું વ્યાજ તો ઓછીના લીધેલા નાણાં ઉપરનું વ્યાજ એટલે શું એ આપણે ફરી એકવાર સમજી લઈશું કેટલીક વખતે વ્યક્તિએ એસએસસીએ એમાં કુલ ત્રણ પ્રકારે વ્યાજ લઈ શકાય એક વ્યાજ આવશે કે જો વ્યક્તિ અથવા એસએસસીએ જો આ પૈસા મકાનના બાંધકામ માટે લીધા હોય અને એનું વ્યાજ ચૂકવ્યું હોય તો એ બાદ મળશે અથવા તો બાંધ મકાન ખરીદવા માટે લીધું હોય તો બાદ મળશે અથવા મકાનનું રિપેરિંગ કામ કરવા માટે અથવા રિનોવેશન માટે લીધા હોય એ માટે કોઈ જો લોન લીધી હશે તો એ સંજોગોમાં એટલા રૂપિયા તમારે બાદ કરવામાં આવશે પરંતુ મેં ફરી વખત સમજાવું છું કે આ સિવાયના કોઈપણ પર્પઝ માટે એટલે કે લગ્ન પ્રસંગ માટે જો મકાન ગેરવે મૂકીને પૈસા લીધા હોય કે તમે એમ કોઈ ધંધા માટે પૈસા લીધા હોય મકાન ગેરવે મૂકી કે કોઈકનું દેવું ચૂકવવા માટે મકાન ગેરવે મૂકી લીધા હોય તો એ વ્યાજ મળે મળે નહીં હા એમાં એક એક્સેપ્શન છે કે મેં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી એક લોન લીધી છે હોમ લોન હાઉસિંગ લોન લીધી મકાન ખરીદવા માટે દસ લાખ રૂપિયાની અને મને એ વખતે વ્યાજ હતું દસ ટકા લેખે મને એવું લાગ્યું કે સ્ટેટ બેંકની લોન હવે મોંઘી પડે છે ત્રણ વર્ષ પછી મેં નક્કી કર્યું સાત લાખ રૂપિયા બાકી છે એ વખતે મેં નક્કી કર્યું કે સ્ટેટ બેંકની જગ્યાએ હું હવે એચડીએફસી બેંકમાં જઈને લઈશ તો મને દસ ટકાની જગ્યાએ સાત ટકામાં પડે છે એટલે મેં એક લોન ચૂકવવા માટે બીજી લોન લીધી પણ ઓરિજિનલ લોનનો પર્પઝ શું હતો મકાન ખરીદવાનો જો મારો ઓરિજિનલ લોનનો પર્પઝ મકાન ખરીદવાનો હતો તો જ્યારે એ લોનને સબસ્ટિટ્યૂટ કરીને બીજી બેંકમાંથી લોન લઉં છું તો એનું વ્યાજ પણ મને અહીંયા મજરે મળશે પણ હું ધારો કે કોઈકે કે શેરબજારમાં પૈસા ખોયા છે અને એના માટે જો મકાન ગીરવે મૂકીને લોન લઈએ છીએ એટલે એનું દેવું ચૂકવવા માટે તો એ સંજોગોમાં એ લોન પરનું વ્યાજ મજરે મળતું નથી ત્યાર પછીની વાત આવશે બાંધકામ દરમિયાનનું વ્યાજ બાંધકામ દરમિયાનનું વ્યાજ એટલે શું તો બાંધકામ દરમિયાનનું વ્યાજ એટલે શું કે જ્યારે કોઈ વ્યક્તિ મકાન બાંધવા માટે મકાન બાંધવા માટે જો કોઈ લોન લેતો જો મકાન બાંધવા માટે લોન લેવામાં આવે તો એવા સંજોગોમાં જો કોઈ રકમ એણે મકાન બાંધવા માટે લીધી હોય તો એને બાદ મળશે ક્વેશ્ચન આવ્યો કઈ રકમ અને કેટલા ક્યારે તો કે જે દિવસે બાંધકામ માટે લોન લીધી હોય ત્યારથી જ્યાં સુધી બાંધકામ પૂરું ના પૂરું થઈ જાય ત્યાં સુધીનું વ્યાજ ટોટલ ગણવાનું કારણ કે ત્યાં સુધી મકાન પૂર્ણ હતું ને એટલે મકાન વિકતની આવક ગણાતી નહોતી એટલે એને કોઈ વ્યાજ બજરે મળતું ન હતું હવે એ જે કોઈ વ્યાજ આવે જે વખતે બાંધકામ પતી જાય એસેસમેન્ટ ઇયર એટલે એ પાછલા વર્ષથી ચાલુ કરી અને કુલ પાંચ વર્ષમાં વન ફિફ વન ફિફ દર વર્ષે તમને મજરે મળશે એટલે કે બે હજાર દસમાં પૂર્ણ થયું હોય તો બે હજાર દસથી પાંચ વર્ષમાં બે હજાર દસ અગિયાર બે હજાર નવ દસ દસ અગિયાર અગિયાર બાર બાર તેર ચૌદ આટલા પાંચ વર્ષની અંદર દર વર્ષે એક પંચપાઉ ભાગ તમને મજરે મળશે એટલે કુલ ત્રણ રકમ મજરે વાત કરવાની એ જે બાદ કર્યા પછી જે કોઈ રકમ આવશે એ રકમને આપણે મકાન મિલકતની આવક કહીશું ક્યાંમાંથી ભાડે આપેલ મકાન હોય તો હવે ભાડે આપેલ મકાન પરથી આપણે બીજી વાત લઈશું તો પોતાની માલિકીનું મકાન હોય તો શું તો પોતાની માલિકીનું મકાન હોય ત્યારે શું થાય આપણે એ વાત સમજી લઈએ ચર્ચા કરી લઈએ કે પોતાની માલિકીનું મકાન હોય ત્યારે આપેલ પૂર્ણ થઈ ગયું પોતાની માલિકીનું મકાન હોય ત્યારે કેવી રીતે ગણવાનું રહેશે એ આપણે સમજી લઈએ સો માલિકીનું મકાન ગુજરાતીમાં આપણે સો માલિકીનું અથવા તો અંગત રહેઠાણનું મકાન અથવા અંગત રહેઠાણનું મકાન अब जरा अंगत मकान नामकानी बात करिए एन रहा है। मा शु के अंगत रटण में कोई रकम आपण ने भाडा नी आवक मलती नही यदि जरा आप कुल वार्षिक मूल्य ने गणितरी करिए त्यारे शू થાય तो जरा कुल वार्षिक मूल्य नी बात करिए कुल वार्षिक मूल्य अंगत रटण मकान में कुल वार्षिक मूल्य कितलो तो कुल वार्षिक मूल्य એ કોઈ એમાં તમે જુઓ તો મ્યુનિસિપાલિટી આકારની હોઈ શકે પણ વ્યાજબી ભાડું હોઈ શકે પ્રમાણિત ભાડું હોય ના શકે કારણ કે કોઈ રેન્ટ કંટ્રોલ એક લાગતો નથી ખરેખર મળેલ ભાડું હોય ના શકે માટે કુલ વાર્ષિક મૂલ્ય હંમેશા અંગત રહેઠાણના મકાન વખતે હંમેશા નીલ લેવાનું ઝીરો નો અમાઉન્ટ ટુ ટેકન ઇન ટુ એકાઉન્ટ ફોર ધ પર્પઝ ઓફ સેલ્ફ ઓક્યુપાઇડ પ્રોપર્ટી અંગત રહેઠાણના મકાન માટે કુલ વાર્ષિક મૂલ્ય ઝીરો એમાંથી મ્યુનિસિપલિટી કરવેરા બાદ થાય નહીં એટલે મ્યુનિસિપલ્ટી વેરા પણ બાદ ના થાય એટલે હંમેશા ચોખ્ખું વાર્ષિક મૂલ્ય શું આવે તો ચોખ્ખું વાર્ષિક મૂલ્ય નહીં લાવે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય ક્યારેય બી નેગેટિવ ના આવી શકે એક વસ્તુ યાદ રાખવું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય ભાડે આપેલ મકાન હોય કે અંગત હેઠાનું મકાન હોય ઝીરો હોઈ શકે પણ એ ઝીરોથી ઓછું હોઈ શકે નહીં નોર્મલી તો એમાંથી શું બાદ કરવાનું તો બાદ પ્રમાણિત કપાત બાદ થાય પ્રમાણિત કપાતમાં આપણે જોયું આપેલ મકાનમાં કે પ્રમાણિત કપાત તમારે ચોખ્ખા વાર્ષિક મૂલ્યના ત્રીસ ટકા લેખે બાદ કરવાની છે હવે ત્રીસ ટકા જો જીરો જ હોય જીરોના ત્રીસ ટકા જીરો જ થાય એટલે કોઈ દિવસ પ્રમાણિત કપાત બાદ થાય નહીં પણ કલમ ચોવીસ મુજબ ની કપાતો કલમ ચોવીસ મુજબની કપાતની વાત કરીએ તો કલમ ચોવીસ મુજબની કપાત નંબર એક કપાત આવશે ચૂકવેલ વ્યાજ ચૂકવેલ અથવા ચૂકવવાનું બાકી વ્યાજ શરનું વ્યાજ અગેન ધ સેમ થિંગ અગેન ત્રણ વસ્તુ યાદ રાખવાની કા તો મકાન બાંધવા માટે કા તો મકાનને ખરીદવા માટે અથવા તો મકાનના રિપેરિંગ માટે જો તમે વ્યાજ લીધું હોય તો લોન જો આપ પર્પસ માટે લીધી હોય તો જ તેમાં એક રેસ્ટ્રિક્શન આપ્યું છે કુલ વ્યાજ કુલ વ્યાજ દોઢ લાખ રૂપિયાથી વધુ ના જોઈએ જો એક ચાર નવ્વાણું પછી હોય તો અને એક ચાર નવ્વાણું પહેલાં હોય તો ત્રીસ હજાર રૂપિયાથી વધુ હોવી જોઈએ નહીં એક ચાર નવ્વાણું પછીની જો લોન લીધી હશે ખરીદવા માટે અથવા તો બાંધવા માટે તો દોઢ લાખ રૂપિયા મેક્સિમમ અધરવાઇઝ જો એક ચાર નવ્વાણું પહેલાં લીધી હશે તો એ ત્રીસ હજાર રૂપિયાથી વધવું ના જોઈએ જો એ વધારે હોય તો વધારાનું વ્યાજ મજરે મળશે નહીં એટલે મેક્સિમમ દોઢ લાખ રૂપિયા છે તમે ચૂકવ્યો હોય ચાલીસ હજાર રૂપિયા તો ચાલીસ હજાર મળે પણ તમે બે લાખ ચાલીસ હજાર ચૂકવ્યું તો વધારે વધારે રકમ કેટલી થઈ ગઈ એક લાખને પચાસ હજાર રૂપિયા ત્યાર પછી અને એમાંને એમાં જ નંબર બીજું આપણે લખી લઈએ તો કે કે બાંધકામ દરમિયાનનું વ્યાજ આ બંને ભેગું થઈને ટોટલ દોઢ લાખથી વધવું જોઈએ નહીં બાંધકામ દરમિયાનનું વ્યાજ ને ચૂકવેલ થતા ચૂકવવાનું બાકી વ્યાજ બે ભેગા કરીએ એ બંને રકમ જો એક ચાર નવ્વાણું પછીની લીધેલી હોય તો એક લાખ પચાસ વધવી ના જોઈએ એના પહેલાની હોય તો કેટલા રૂપિયાથી વધવી ના જોઈએ ત્રીસ હજાર રૂપિયાથી વધવી જોઈએ નહીં એ ધારો કે તમે આ આ ચૂકવેલ વ્યાજ ચાલીસ હજાર રૂપિયા થાય છે અને બાંધકામ દરમિયાનનું વ્યાજ તમે કુલ પાંચ લાખ ચૂક્યું છે એટલે આ વર્ષે તમને વન ફિફ્થ મળે છે એટલે એક લાખ રૂપિયા મળે છે તો ઇન શોર્ટ એવું થઈ ગયું કે નીલ માઇનસ ચાલીસ માઇનસ એક લાખ એટલે માઇનસ એક લાખને ચાલીસ હજાર રૂપિયા તમારી મકાન મિલકતની આવક ગણવામાં આવે છે મકાન મિલકત જ્યારે સો માલિકીનો અથવા અંગત રહેઠાણનું મકાન હોય તો કાં તો માઇનસમાં જવાબ આવશે અને કાં તો નીલ જવાબ આવશે ઇટ કે નોટ મી લેસ દેન મોર દેન દેટ કોઈ દિવસ પ્લસમાં જવાબ આવે નહીં અંગત રેઠાણનું મકાન હોય તો એવા સંજોગોમાં એવું બની શકે ધારો કે અહીંયા આગાડી તમે કુલ આ ચાલીસની ની જગ્યાએ તમે એક લાખ રૂપિયા ચૂકવ્યું છે અને અહીંયા પણ એક લાખ થયું એટલે કુલ બે લાખ થયું તો ટોટલ આનું મેક્સિમમ રિસ્ટ્રિક્શન કેટલું થયું દોઢ લાખ રૂપિયા જ રહેવું જોઈએ બે લાખ નહીં લેવાનું દોઢ લાખથી વધારે ના થાય માટે મેક્સિમમ અમાઉન્ટ કેટલી આવે માઇનસ એક લાખ પચાસ હજાર એનાથી વધશે નહીં એટલે અંગત રઠાના મકાનની જ્યારે વાત કરતા હોય તો ટોટલ રકમ તો ટોટલ રકમ નીલ માઇનસ બે જ કલમ બે જ કપાતો બાદ થશે એક ચૂકવેલ વ્યાજ ચૂકવાનું બાકી વ્યાજ શેની ઉપર લીધેલું હશે ઉછીના લીધેલા નાણાં ઉછીના લીધેલા નાણાં ત્રણ વખત વસ્તુ જ ગણવાની કાં તો ખરીદવા માટે મકાન કાં તો મકાન બાંધવા માટે અથવા તો રિપેરિંગ માટે રિપેરિંગનું વ્યાજ મેક્સિમમ ત્રીસ હજાર રૂપિયા એક ચાર નવ્વાણું પછી હોય તો અને જો ખરીદવા માટે બાંધકામ માટે તો બધું થઈને ટોટલ વ્યાજ દોઢ લાખથી વધવું જોઈએ નહીં એ પહેલાંનું હોય તો ત્રીસ હજાર રૂપિયાથી વધુ ના જોઈએ અને એમાં પણ બાંધકામ દરમિયાન ચૂકવે વ્યાજ જે આપ્યું હોય એના વન ફિફ્થ રકમ જે મળે છે એ પણ અંદર ઘણી ટોટલ રકમ એક લાખ પચાસ હજારથી વધુ ના જોઈએ એટલે કુલ રકમ આવશે નીલ માઇનસ એક ચાલીસ અથવા એક પચાસ એટલે એક લાખ પચાસ હજાર રૂપિયા માઇનસ અમાઉન્ટમાં આવશે એટલે હંમેશા માટે અંગત માલિકીનું મકાન કાં તો ઝીરો આવશે કાં તો એ માઇનસ આવશે કોઈ દિવસ પ્લસ આવી શકે નહીં જો પ્લસ આવે તો આપણે ઘણી કાઢવાનું કે આપણો દાખલો ખોટો છે એટલે સમરાઈઝ કરીએ આપણે આજના સેશનની તો આપણે સમજી લીધું સૌથી પહેલાં કે કુલ મકાન મિલકતની આપણે આવક ગણીએ તો સમરી કરતાં કરતાં આપણે જોઈ લીધું કે મકાન મિલકતની આવક કોને કહી શકાય તો આપણે એમાં ત્રણ મુદ્દા લીધા કે મકાન મિલકતની આવક માટે મકાન હોવું જોઈએ અથવા તો જમીન સાથેનો એટલે મકાન સાથેની જમીન હોવી જોઈએ બીજો મુદ્દો આપણે લીધો કે એસએસસી એ મકાનનો માલિક હોવો જોઈએ અને ત્રીજો મુદ્દો કે આ મકાન પોતાના અંગત ધંધા કે વ્યવસાય માટે ઉપયોગ થયેલ ન હોવો જોઈએ પહેલી વસ્તુ આપણે જોઈ ત્યાર પછી આપણે એમાં જોયું કે મકાનના કુલ કેટલા ભાગ પડશે તો કે કે મકાન અંગત માલિકીનું હોય અથવા તો ભાડે આપેલ હોય અથવા તો મકાન જો એક કરતાં વધારે અંગત માલિકીના હોય તો એ સંજોગોમાં બીજા મકાનો એ ગણી લેવાના અને પોત એક જ મકાન અંગત માલિકનું ગણવાનું બાકીના બધા માની લેલ ભાડે આપેલ ગણી અને એની ગણતરી કરવાની ભાડે આપેલ મકાનની અંદર આપણે જોઈ લીધું કે કુલ વાર્ષિક મૂલ્ય શોધવાનું એમાંથી મ્યુનિસિપાલિટી વેરા જો માલિકે ચૂકેલા તો એ બાદ કરવાના જે કોઈ રશે એને ચોખ્ખું વાર્ષિક મૂલ્ય ગણાશે કુલ વાર્ષિક મૂલ્યના આપણે ચાર સ્ટેપ જોઈ લીધા છે મ્યુનિસિપાલટી આકારની અથવા તો વ્યાજબી બાળું એમાંથી જે વધારે હોય તે અને પ્રમાણિત કપાતથી વધુ ના જોઈએ એ પહેલાં સ્ટેપમાં આવશે બીજા સ્ટેપમાં ખરેખર મળેલ બાળું એમાંથી જો વસૂલ નહીં આવેલ મીન્સ ભાડું હશે તો એ બાદ થશે જે આવશે એ બે સ્ટેપ પ્રમાણ થશે પહેલું અને બીજું સ્ટેપ એમાં જે વધારે હશે ત્રણ સ્ટેપ સ્ટેપ નંબર ત્રણ ગણાશે અને ત્યાર પછી જો કોઈ સંજોગોમાં મકાન ખાલી રહ્યું હોય તો એનું વળતર બાદ કરી એ ચોથા સ્ટેપમાં કરી અને એ રકમ કુલ વાર્ષિક મૂલ્ય કહેવાશે કુલ વાર્ષિક મૂલ્યમાંથી મ્યુનિસિપાલિટી વેરા બાદ કરી ચોખ્ખું વાર્ષિક મૂલ્ય આવે જો માલિકે ચૂકવ્યા હોય તો કોઈપણ વર્ષના હોય થઈ શકશે એમાંથી ફક્ત ત્રણ કપાત આવશે ત્રણ કપાતમાં પહેલી કપાત પ્રમાણિત કપાત ત્રીસ ટકા લખે ચોખ્ખા વાર્ષિક મૂલ્યના ઊંચીના લીધેલા ઉછીના લીધેલા નાણાં ઉપરનું વ્યાજ જો ખરીદવા માટે અથવા તો બાંધકામ માટે અથવા તો રિપેરિંગ માટે હોય તો અને બાંધકામ દરિયાનું વ્યાજ આટલું બાદ કરી જે આવશે એ આપણે ચોખ્ખી મકાન બીગરની આવવા મળશે આજે આપણે આટલું જોઈએ નેક્સ્ટ ટાઈમ વધારે જોઈશું થેન્ક યુ વેરી મચ